ખટખટી ઠંડી લાગે એટલે એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય અને ઠંડી પગાડતો જાય. ખટખટને તો બરાબરની શિયાળામાં ઠંડી લાગતી હતી એટલે ખટખટ તો શું કરે, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદે અને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદે અને ઠંડી બગાડે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. ખટખટે એક ઘર પાસે તેને નવાઈ લાગે એવું કંઈક જોયું. એને શું જોયું આપણે જોઈએ. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તો થોડા માણસો ભેગા થઈને લાકડા સળગાવીને લાકડાની તાપણી કરતા હતા. તમે શિયાળામાં તાપણી કરો છો, લાકડા સળગાવીને તાપણી કરતા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ ઉપર મૂકતા હતા. જુઓ આ જે માણસો છે જે બેઠા હતા તાપણી કરતા હતા લાકડા સળગાવીને, તેઓ લાકડા સળગાવીને તાપણી કરતા હતા, હાથ શેકતા હતા અને ગાલ ઉપર મૂકતા હતા અને એવી રીતે ઠંડી બગાડતા હતા. આહા, મળી ગઈ ઠંડી બગાડવાની રીત. ખટખટ શું કહે છે? આહા, મળી ગઈ ઠંડી બગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. ખટખટને તો હવે ઠંડી પગડવાની રીત મળી ગઈ છે એટલે એણે તો કૂદકા મારવાનું ચાલુ કરી દીધું અને ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો. સાને ઢગલો કર્યો? લાલ મરચાનો. હુંપ હુંપ કરીને દોસ્તોને બોલાવ્યા. હુંપ હુંપ કરીને તેના મિત્રોને બીજા વાંદરાઓને પણ બોલાયા. બધા ભેગા મળી ઠંડી પગડવા બેઠા. બધા ભેગા મળીને, બધા વાંદરાઓ ભેગા મળીને ઠંડી ભગાડવા બેઠા એટલે કે તાપણી કરવા બેઠા. ખટખટ કહે, આ હા હા, ઠંડી ભાગી રહી છે. શું કહે છે? તાપણી કરતા કરતા કહે છે કે આ હા હા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા. હા, ભાગી રહી છે. બધા વાંદરા ધ્રુજતા ધ્રુજતા ઠંડીમાં ધ્રુજારી લાગી ગઈ હતી, એટલી બધી ઠંડી લાગતી હતી એ લોકોને, વાંદરાને. તો ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા કે હા હા, હવે ઠંડી ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. જો અહીંયા સુગરીનું નામ શું છે? મસ્ત નામ છે સુગરીનું, ચટપટ. સુગરીનું નામ શું છે? ચટપટ. તો ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થરથરે છે. સુગરીને તો દયા આવી વાંદરાભાઈ ઉપર. તો શું કહે છે કે બચારા વાંદરાભાઈ આ ઠંડીથી કેવા થરથરે છે. ઠંડીથી બચવા હું એમને મારા માળામાં નથી બોલાવી શકતી. શું કહે છે કે ઠંડીથી બચવા હું આ વાંદરાભાઈને મારા માળામાં હું નથી બોલાવી શકતી. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. શું કહે છે ખટખટ કે એ સુગરી, તું અહીંયા અમે તાપણું કરીને બેઠા છીએ તો તું પણ તાપવા આવ. તો સુગરી શું કહે છે? હા, સુગરી કહે છે, ના ના સોરી હો ખટખટ. સુગરી શું કહે છે કે ખટખટ મને માફ કરી દે, હું તો મારા માળામાં છું, હું તો નહીં આવું તાફા, હું તો સરસ મજાના મારા માળામાં છું. મને તો મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. સુગરી શું કહે છે? હું તો મારો સરસ મજાનો માળો બનાવીને અંદર રહું છું એટલે મને તો મારા માળામાં જરાય ઠંડી લાગે નહીં. ખટખટ કહે, એવું તે કઈ હોય? આટલી બધી ઠંડી છે ને, ખટખટ શું કહે છે, એવું તે કઈ હોતું હશે? આટલી બધી ઠંડી છે અને તને ઠંડી ન લાગે, એવું તે કઈ હોતું હશે? એવું કહે છે. સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. સુગરી શું કહે છે વાંદરાભાઈને કે ઘર હોય તો ઠંડી ઓછી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. સુગરી શું કહે છે કે વાંદરાભાઈ, ખટખટભાઈ,
હું પણ તમને એવું જ કહું છું કે તમે પણ તમારું ઘર બનાવી લો. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. શું કહે છે કે તમને તો ઉનાળામાં ગરમી, પોતાનું ઘર હોય તો ઉનાળામાં ગરમી પણ ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી પણ બચી શકશો. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે ને તમે પણ ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. સુગ્રી શું કહે છે કે હું તો સરસ મજાનો સુંદર તણકલાનો માળો ગૂંથીને હું મારો માળો બનાવું છું, મારું ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે. તમે મારા મિત્ર થઈને ઘર નથી બનાવતા એવું કહે છે. તમે સુગ્રીનો માળો જોયો છે? સુગ્રીનો માળો કેટલો સુંદર હોય છે. ખટખટને થયું, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે. વાંદરો શું કહે છે કે આ નાનકડી સુગ્રી મને શું સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હૂપા હૂપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા. બધા વાંદરાઓ તો થોડી વાર પછી હૂપા હૂપ કરીને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારવા લાગ્યા અને ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા. જો શું ગાય છે, ડાળે ડાળે કૂદીએ છે, ઝાડે ઝાડે ફરીએ છે, ઠંડીથી ક્યાં ડરીએ છે. હૂપ હૂપા હૂપ 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 હૂપા હૂપ હૂપ એવું કહે છે કે અમે તો ઝાડે ઝાડે ફરીએ છીએ ને ડાળે ડાળે કૂદીએ છીએ, અમને ક્યાં ઠંડીની બીક લાગે છે, અમને તો ઠંડીથી નથી ડરતા. પછી આવ્યો ઉનાળો. શું આવ્યું? ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસતી હતી. ઉનાળામાં શું લાગે? બહુ જ ગરમી લાગે. તો જુઓ, જાણે આગ વરસતી હોય એવી ગરમી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવેથી રેબચેબ. ખટખટ અને એના જે બીજા મિત્રો હતા, બીજા વાંદરા હતા, એ તો બધા પરસેવેથી રેબજેબ થઈ ગયા હતા. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. બધા પોતપોતાની પૂંછડી વડે પવન નાખવા લાગ્યા. સુગ્રીબાએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ મારી, બૂમ પાડી. સુગ્રીએ એના માળામાં ઝૂલતા ઝૂલતા બૂમ મારી. ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું. જો સુગ્રીને કેવી ચિંતા થાય છે. ખટખટને કહે છે કે ખટખટ, તારે હવે ઘર નથી બનાવવું એવું કહે છે.